જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ આઈ ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું ટા કિરેન એમ બીએડ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરમાં વિશેષણની વ્યાખ્યા વિશેષ્યની વ્યાખ્યા સાથે સાથે આપણે વિશેષણના પ્રકારની સમજૂતી પ્રાપ્ત કરી હવે વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં વિશેષણ કે જે એક માર્કમાં પૂછાય છે બે પ્રશ્ન આવશે ચુમ્માલીસ પિસ્તાલીસ નંબરના બે પ્રશ્ન આવશે વિશેષણ બે વિશેષણ હશે એમાં એકમાં વિશેષણ શોધવાનું અને બીજામાં તો કે ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું વિદ્યાર્થી મિત્રો આ વિશેષણનો જે પ્રશ્ન છે બરાબર એ ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં પાઠકાવ્યમાંથી ઉદાહરણ લેવામાં આવશે હવે વિશેષણ એટલે મેં તમને કીધું કે નામના અર્થમાં વધારો કરે તેને કહેવાય વિશેષણ અને જે પદના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષ્ય વિશેષ્યને બીજું છે બીજું કહેવાય નામ વિશેષ્ય એટલે નામ દાખલા તરીકે કાલે આપણે ઉદાહરણ આપ્યું હતું મહાદેવ મહાદેવ એટલે તો કે મહાન એવા દેવ દેવને મહાન કીધા તો મહાન છે એ વિશેષણ થશે અને દેવ એ વિશેષ્ય થશે હવે તો કે અહીંયા આપણે વિશેષણ લેક્ચર બે એટલે કે વિશેષણનો જે આપણે બીજો જે પાર્ટ છે એ ચાલુ કરીએ છીએ અહીંયા જો વિશેષણના આપણે પ્રકાર કાલ બતાવ્યા હતા એ વિશેષણના પ્રકારમાં અહીંયા આપણે આજે પહેલાં પ્રકારની સમજૂતી પ્રાપ્ત કરશું વિશેષણના પહેલો પ્રકાર છે ગુણ વાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો ગુણવાચક વિશેષણ કોને કહેવાય તો જો આપ્યું છે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ એટલે કે કોઈ પણ જીવંત વ્યક્તિ અથવા નિર્જીવ વસ્તુ કે પદાર્થના આકાર કદ રંગ સ્વાદ ગુણ જો ખાસ ધ્યાનથી સાંભળજો કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થના આકાર કદ રંગ સ્વાદ ગુણ દર્શાવવામાં જે વિશેષણ વપરાય તેને કહેવાય ગુણવાચક વિશેષણ હવે અહીં જો એના પેટા પ્રકાર આવે છે હવે ગુણવાચકના પેટા પ્રકાર એટલે તો કે આકાર વાચક વિશેષણ કદ વાચક રંગ વાચક સ્વાદ વાચક અને ગુણવાચક વિશેષણમાં ગુણવાચકના પેટા પ્રકાર છે હવે ગુણવાચકમાં તો કે આકારમાં કયા કયા આવે તો કે ગોળ ત્રિકોણ ચોરસ લંબચોરસ ચતુષ્કોણ લંબગોળ અષ્ટકોણ વગેરે જ્યારે કદમાં તો કે નાનું મોટું લાંબુ ટૂંકું જાડું પાતળું સૂક્ષ્મ વિશાળ મહાકાય આ બધા આવશે કદ હવે રંગમાં તો કે લાલ લીલો પીળો સફેદ સફેદનું ગુલાબી જાંબલી રાખોડી પોપટી રાતો વાદળી વિદ્યાર્થી મિત્રો આ બધા રંગ આવ્યા હવે તો કે તીખો તુરો ખાટો ખારો મોડો મીઠો એટલે કે મધુર ગળિયો સ્વાદિષ્ટ કરછો આ જે શબ્દો છે છે એ સ્વાદ તો કે સારો ખરાબ ચતુર ચાલાક મૂર્ખ પ્રામાણિક સુંદર કદરૂપો જૂની નવી બહાદુર કાયર મૃદુભાષી સાદુ સરસ સભ્ય અસભ્ય જંગલી વિરલ ગુણમાં એટલે કે અમર્યાદિત આવશે જેની કોઈ મર્યાદા નથી ગુણમાં તારું ખરાબ બધી વસ્તુ આવી જશે જ્યારે ગુણમાં એની મર્યાદા હોતી નથી ગુણ ઘણા બધા પ્રકારના હોય છે હવે અહીં જુઓ ખાસ કરીને કદ આકાર રંગ સ્વાદ અને ગુણ આ દર્શાવવામાં જે વિશેષણ વપરાય તેને કહેવાય ગુણવાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિશેષણનો પહેલો પ્રકાર એની વ્યાખ્યા સમજે છે અને સાથે સાથે ગુણવાચક વિશેષણમાં કયા કયા આવે દાખલા તરીકે તો કે ભાઈ આકાર કદ રંગ સ્વાદ ગુણ આટલા જે દર્શાવવામાં આવે શબ્દો એને કહેવાય ગુણવાચક વિશેષણ દાખલા તરીકે વિષ્મુ કાવ્ય છે બા એકલા જીવે એમાં એક પંક્તિ આવે છે કે બાના જીવતરની છત પરથી બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરી રહ્યા છે તો જો એમાં શ્વેત શબ્દ આવે છે શ્વેત એટલે સફેદ તો આપણે સીધો જવાબ લખવાનો કે આપણને પ્રકાર નથી પૂછો ધોરણ બાર માં વિશેષણ શોધો એવો જ ઉલ્લેખ છે એટલે તમારે સીધું એમ લખવાનું ઉત્તર વિશેષણ શ્વેત દાખલા તરીકે આપણે કાલ સમજાયું હતું અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ છીએ કે ભાઈ શ્યામ રંગ સમીપે ન બરાબર બરોબર કાઉસમાં સૂચના હશે કે ભાઈ વિશેષણ શોધો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન હૈસે બોર્ડમાં તો આપણે જવાબમાં હવે આ જે નંબરનો પ્રશ્ન હોય છે માનો કે આ ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન છે તો આપણે અહીંયા ઉત્તર કરીને લખવાનું પરીક્ષામાં ઉત્તર ચુમ્માલીસ આપવાનું અને અહીંયા લખવાનું તો કે અહીંયા જો જવાબ આવ્યો છે શ્યામ અહીંયા સીધું લખી નાખવાનું શ્યામ હવે આપણને પ્રકાર પૂછ્યો નથી કે આપણે એમ નથી કહેવાનું કે આ શ્યામ છે તો એ ગુણવાચક વિશેષણ છે આપણે માત્ર શ્યામ જ દર્શાવવાનું આ થશે એનો જવાબ શ્યામ શેમાં આવે તો કે ભાઈ રંગમાં આવે અહીંયા જો શ્યામ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે વિશેષણ એટલે તો કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય ખાસ કરીને મેં યાદી આપી હતી કે સ્ત્રી રત્ન તો સ્ત્રીને રત્ન જેવી કીધી મહાદેવ તો દેવને મહાન કીધા દીર્ઘ દ્રષ્ટિ તો કે દ્રષ્ટિને દીર્ઘ કીધી ગીધ દ્રષ્ટિ તો કે દ્રષ્ટિને ગીધ જેવી કીધી મિની દ્રષ્ટિ તો દ્રષ્ટિને મિની જેવું કીધું તો આ બધી વસ્તુ છે એ ગુણમાં આવશે હવે અહીં જુઓ તો એટલું યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થના આકાર કદ રંગ સ્વાદ ગુણ અને જો આકાર આટલા છે બરાબર આ કદ છે રંગ છે સ્વાદ છે ગુણ છે આટલી વસ્તુ દર્શાવવામાં જેનો ઉપયોગ થાય એને કહેવાય ગુણ વાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિશેષણ ખાલી શોધીને જ આપવાનું છે આ રીતે ઉદાહરણ પૂછાશે બોર્ડમાં શ્યામ રંગ સમીપે ન જાવું વિશેષણ શોધો અહીંયા જવાબમાં લખી નાખવાનું સીધું શ્યામ પ્રકાર દર્શાવવાનો નથી હવે આના પછીના લેક્ચરમાં આપણે વિશેષણનો બીજો પ્રકાર સંખ્યા વાચક વિશેષણ વિશે સરળ સમજૂતી પ્રાપ્ત કરશું જય સ્વામિનારાયણ